સુરત જિલ્લાના કીમ પીપોદરામાં પ્રદૂષણ ઉગતા એકમો કીમ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા હોવાના આક્ષેપ સાથે સુરત જિલ્લા પંચાયત સભ્ય દર્શન નાયકે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સુરત જિલ્લા પંચાયત સભ્ય દર્શન નાયકે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સુરત જિલ્લાના 9 તાલુકામાં કેટલીય જગ્યાએ પાણીના જે કુદરતી જળ સ્ત્રોત સમાન નદી નાળા ખાડીમાં ઠેર ઠેર ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુટેડ વોટર છેડાઈ રહ્યું છે. કીમ અને પીપોદરામાં ઔદ્યોગિક એકમો કીમ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે. દેલાવડા આસપાસના ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ ખાડીમાં અનટ્રીટેડ વોટર છોડાય છે. આ ઉપરાંત કડોદરા, ચલથાણ, જોડવા તેમજ વરેલીમાં પણ દૂષિત પાણીની સમસ્યા છે, જેને કારણે આસપાસના ખેતરોમાં રખડતા ઢોર સહિત પાકને નુકસાન પહોંચે છે. કૂવાના તળિયા પણ સૂકા થવા લાગ્યા છે. આવા એકમો સામે જીપીસીબી દ્વારા પગલાં ભરાય તેવી માંગ કરી હતી. દર્શન કુમાર અમરતલાલ નાયક, સુરત જિલ્લા પંચાયતના સભ્ય અને ખેડૂત આગેવાન. ગઈકાલે સુરત જિલ્લામાં ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લાના તમામ ખેડૂતો, ગ્રામજનો અને ઘણા સહકારી તેમજ સામાજિક આગેવાનો વારંવાર રજૂઆત કરીને જે રીતે સુરત જિલ્લામાંથી પસાર થતી સેના ખાડી હોય, મીઠી ખાડી હોય, કરંજ કોઠવાની નજીક આવેલી ખાડી હોય કે અન્ય વિસ્તૃત કેનાલ હોય, એ કેનાલોમાંથી ઘણા સમય પહેલાં ખેડૂતો એમાંથી વિસ્તૃત કેનાલમાંથી મશીનો મૂકીને પાણી પાડતા હતા. ઘણા હરપટી આગેવાનો એમાંથી માછલીઓ પકડીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ સરકારની ઉદ્યોગલક્ષી નીતિના કારણે આ કેનાલોમાં છેલ્લા ઘણા સમયથી લગભગ 2-3 વર્ષ પહેલાંથી ગંદુ પાણી આ ઉદ્યોગો છોડી દે છે. એના કારણે આ ગંદુ પાણી થવાથી ખેડૂતોને સિંચાઈ માટે જે રોકડિયા પાકો છે, એ રોકડિયા પાકો જેવા કે શાકભાજી હોય, ડાંગર હોય કે અન્ય રોકડિયા પાકો આ પાણી પર આધારિત હતા. પરંતુ આ ગંદુ પાણી થતાં આજે ખેતી માટે પાણી લાયક નથી રહ્યું. ઢોર ધાખર પણ આમાંથી જ પાણી પીને એનું પોતાનું પશુપાલકો આમાંથી એ કરતા હતા. હરપટીઓ પણ આજે આ માછલીનો ધંધો ટોટલી પડી ભાંગ્યો છે. આ પરિસ્થિતિના કારણે આખા જિલ્લામાં ઠેર ઠેર આ નદી નાળાઓ અસહ્ય રીતે પ્રદૂષિત થયા છે. કેમિકલયુક્ત પાણી મળવાને કારણે ઘણી જગ્યાએ કીમ નદીમાં પણ ઘણી વખત માછલાઓનું મરણ પામ્યા છે. આ બધી ફરિયાદો વારંવાર કરવા છતાં પોલ્યુશનના અધિકારીના મેળાપીપણામાં વારંવાર એમને રજૂઆત કરવાથી ફક્ત એક નોટિસ ઇસ્યુ કરે અને 15 દિવસ પછી આ જ કંપનીઓ, ઔદ્યોગિક કંપનીઓ ફરી પાછી આ જ પ્રકારની કામગીરી કરે છે. આ બહુ ગંભીર બાબત છે. જે રીતે સુરત જિલ્લામાં પ્રદૂષણની વધે છે સંખ્યા, આના કારણે આ વિસ્તારમાં રોગો અને બીજા ઘણા ચામડીજન્ય રોગોની પણ ઘણી જગ્યાએ વધારો જોવા મળ્યો છે. આ બધા અનુસંધાનમાં મેં કલેક્ટરશ્રીને લેખિતમાં પુરાવા સાથે એવી રજૂઆત કરી છે કે ખરેખર આજે પાણીના સ્ત્રોતો જ્યારે ઉનાળો હોય અને વારંવાર વરસાદ ઓછો થવાને કારણે જે ભૂગર્ભની જળ સપાટી છે, આવી સિંચાઈની વિસ્તૃત કેનાલના કારણે એની સપાટી પણ ઊંચી રહેતી હોય છે. પરંતુ આ ગંદુ પાણી છોડવાથી અને ઉલપાડ તાલુકામાં ખાસ કરીને સાયણ, કીમ અને સીવણ જેવા વિસ્તારમાં વોટર જેટ મશીનો આવેલા છે. આ મશીનો વધારે પ્રમાણમાં મોટી સંખ્યામાંથી ભૂગર્ભમાંથી પાણી ખેંચવાના કારણે અને ગંદુ પાણી લાગવાથી જે જગ્યાએ 40 ફૂટે પાણી મળતા હતા બોરમાં, એને બદલે 150 ફૂટ સપાટી સુધી આ પાણી જતા આવનારા દિવસોમાં પાણીની પરિસ્થિતિ વધારે બગડવાની છે. આ અનુસંધાનમાં મેં એમને એવી રજૂઆત કરી છે કે આ રિપોર્ટના આધારે તમે મામલતદાર કક્ષાએ પહેલાં રિપોર્ટ મંગાવો, દૂધ અને દૂધનું પાણીની ચોખવટ કરો અને એના આધારે જે સાચો રિપોર્ટ આવે એની સામે પગલાં લેવા જોઈએ. અને ઔદ્યોગિક એકમો પણ જે રીતે બંધારણ રીતે એણે જે નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે એ પણ પાલન કરતા નથી અને આનો ભોગ
સામાન્ય માનવી, ખેડૂતો અને પશુ પક્ષીઓ બને છે, આ બધાની જોવાની જવાબદારી આપશ્રીની છે. અને એમણે મને મૌખિક ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં તમામ પ્રકારના પગલાં લેવામાં આવશે. જેની કેમિકલ ઉગતા એકમો સામે જીપીસીબીના અધિકારીઓની કામગીરી નિરાશ હોય, તરે તરેની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ, એલકે 7 ન્યૂઝ, સુરત.